સુરતની ડાયમંડ ઇન્ડસ્ટ્રી એટલી મોટી થઈ ગઈ છે કે મુંબઈના જે બાંદ્રા કુર્લા કોમ્પ્લેક્સમાં જે ડાયમંડ ઇન્ડસ્ટ્રી આવેલી છે ત્યાંના લોકો પણ હવે સુરતમાં પોતાની ઓફિસો ખસેડવા લાગ્યા છે અને સુરતમાં જે નવું ડાયમંડનું આખું એ સંકુલ ઊભું થવાનું છે એ તો એમ કે વિશ્વમાં સૌથી મોટું ડાયમંડ બુઝ હશે. દર્શક મિત્રો નમસ્તે, આજે મંગળવાર છે અને હું ડૉક્ટર સુધીર શાહ એડવોકેટ એકવાર ફરીથી તમને અમેરિકાના ઇમિગ્રેશન વિશે, અમેરિકાના વિઝા વિશે જાણકારી આપવા હાથે થયો છું. દર્શક મિત્રો, સુરત એમ કહેવાતું હતું કે સુરત એટલે સોનાની મૂરત, અને ખરેખર સુરતના રહેવાસીઓએ, ત્યાંના વેપારીઓએ એ કહેવત સાચી પાડી છે. આજે સુરતની ડાયમંડ ઇન્ડસ્ટ્રી એટલી મોટી થઈ ગઈ છે કે મુંબઈના જે બાંદ્રા કુર્લા કોમ્પ્લેક્સમાં જે ડાયમંડ ઇન્ડસ્ટ્રી આવેલી છે ત્યાંના લોકો પણ હવે સુરતમાં પોતાની ઓફિસો ખસેડવા લાગ્યા છે અને સુરતમાં જે નવું ડાયમંડનું આખું એ સંકુલ ઊભું થવાનું છે એ તો એમ કે વિશ્વમાં સૌથી મોટું ડાયમંડ બુઝ હશે. હવે આ સુરતના જે ડાયમંડના વેપારીઓ છે એ લોકો અમેરિકા જોડે બહુ મોટા પ્રમાણમાં વેપાર કરે છે અને ડાયમંડની હીરાની માંગ અમેરિકાના ન્યુયોર્કમાં અને પેલી બાજુ સેન ફ્રાન્સિસ્કોમાં ખૂબ જ છે. ડાયમંડની ત્યાં બહુ મોટી મોટી ઓફિસો આવેલી છે, બજારો આવેલી છે અને આપણા સુરતના વેપારીઓ, ડાયમંડના વેપારીઓ ત્યાં પોતાની ઓફિસો ફટાફટ ખોલવા લાગ્યા છે. અરે સુરતમાં જે હવે જે આર્ટિફિશિયલ ડાયમંડો થાય છે, જેની ફેક્ટરીઓ નખાય છે, જેમાં કેટલાય બધા યંત્રો આવેલા છે અને બહુ જ મોટા પ્રમાણમાં આર્ટિફિશિયલ ડાયમંડો બનાવવામાં આવે છે, એ બધા અમેરિકા એક્સપોર્ટ થાય છે અને અમેરિકામાંથી આખી દુનિયામાં એક્સપોર્ટ થાય છે. તો સુરતના ડાયમંડ મર્ચન્ટો, સુરતના કાપડના વેપારીઓ અને અન્ય વેપારીઓ, તેમજ હિન્દુસ્તાનના કોઈ પણ વેપારીઓ જેમણે અમેરિકામાં બિઝનેસ કરવો હોય, જેમણે અમેરિકામાં પોતાની શાખા ખોલવી હોય, બ્રાન્ચ ખોલવી હોય, હોલી ઓન સબસિડરી ખોલવી હોય અને પછી ત્યાં જઈને કામ કરવું હોય, તો એમના માટે અમેરિકાના ધ ઇમિગ્રેશન એન્ડ નેશનાલિટી એક્ટ 1952 હેઠળ, એની કલમ 101 હેઠળ L1 વિઝા ઘડવામાં આવ્યા છે. આંતર કંપની ટ્રાન્સફરી મેનેજરો, એક્ઝિક્યુટિવો કે ખાસ જાણકારીવાળી વ્યક્તિઓ માટે L1 વિઝા ઘડવામાં આવ્યા છે. મેનેજરો અને એક્ઝિક્યુટિવો માટે L1A અને ખાસ જાણકારીવાળી વ્યક્તિઓ માટે L1B વિઝા ઘડવામાં આવ્યા છે. L1A વિઝા ધારકોને અમેરિકામાં 7 વર્ષ રહીને કામ કરવાની છૂટ મળે છે અને L1B વિઝા ધારકોને અમેરિકામાં 5 વર્ષ રહીને કામ કરવાની છૂટ મળે છે. જો તમારી ભારતમાં આવેલી કંપનીમાં જે કોઈ પણ વ્યક્તિ છેલ્લા 3 વર્ષમાં ઓછામાં ઓછું 1 વર્ષ જેણે મેનેજર તરીકે, એક્ઝિક્યુટિવ તરીકે કે ખાસ જાણકારીવાળી વ્યક્તિ તરીકે કામ કર્યું હોય, આમાં સોલ પ્રોપ્રાઇટરનો પણ સમાવેશ થઈ શકે, પાર્ટનરનો પણ સમાવેશ થઈ શકે, લિમિટેડ કંપની હોય તો ડિરેક્ટરનો પણ સમાવેશ થઈ શકે, જેણે છેલ્લા 3 વર્ષમાં ઓછામાં ઓછું 1 વર્ષ એ કંપનીમાં કામ કર્યું હોય, એ વ્યક્તિને એ ભારતીય કંપની અમેરિકામાં પોતાની શાખા ખોલીને, હોલી ઓન સબસિડરી ખોલીને ત્યાં કામ કરવા L1 વિઝા ઉપર મેળવી શકે. સૌ પ્રથમ ભારતીય કંપનીએ અમેરિકામાં
પોતાના બિઝનેસની બ્રાન્ચ ખોલવી જોઈએ, હોલ્ડિંગ ઓન સબસિડરી કરવી જોઈએ, કોઈની જોડે પાર્ટનરશિપ પણ કરી શકાય. એ પછી એમણે પોતાનો એ જે નવી કંપની સ્થાપી હોય એના એના નામનો બેંક એકાઉન્ટ ખોલાવવો જોઈએ. એ બેંક એકાઉન્ટમાં પોતાની અહીંની કંપનીમાંથી, ભારતની કંપનીમાંથી $1,00,000 કે એથી થોડા વધુ પૈસા ટ્રાન્સફર કરવા જોઈએ, જેથી તેઓ એવું દેખાડી શકે કે એ જે વ્યક્તિને અમેરિકામાં કામ કરવા મોકલવા માગે છે એના માટે જે ખર્ચો થાય, ત્યાંની ઓફિસ ચલાવવા માટે જે ખર્ચો થાય, એ બધું 6-12 મહિના સુધી, જ્યાં સુધી બિઝનેસ એસ્ટાબ્લિશ ન થાય ત્યાં સુધી કરી શકે. આટલું કર્યા પછી એ જે અમેરિકામાં જે કંપની ખોલી હોય એણે ભારતીય કંપનીમાં જે મેનેજર, એક્ઝિક્યુટિવ કે ખાસ જાણકારીવાળી વ્યક્તિ તરીકે કામ કરતો હોય એના લાભ માટે L1 વિઝાનું પિટિશન દાખલ કરવું જોઈએ. આ પિટિશનની જોડે એક બિઝનેસ પ્લાન પણ રજૂ કરવાનો રહે છે. આ બિઝનેસ પ્લાન ખાસ જાણકારીવાળી વ્યક્તિઓ તૈયાર કરી શકે. એમાં કયો બિઝનેસ કરવાના છો, ત્યાં શું કામ કરવાના છો, એના શું ફાયદાઓ છે, બિઝનેસ કેવી રીતે કરશો, આજે કેવી રીતે કરશો, એનું માર્કેટિંગ કેવી રીતે કરશો, આવતા વર્ષે કેવી રીતે વધશે, બીજા 2 વર્ષ પછી, 5 વર્ષનો તમારે પ્લાન બધો દેખાડવો પડશે. અને એ જે પિટિશન દાખલ કરવામાં આવો એની જોડે આ બિઝનેસ પ્લાન, અને પિટિશનમાં તમારે દર્શાવવાનું રહેશે કે જે વ્યક્તિને તમે ટ્રાન્સફર કરવા માંગો છો એણે તમારે ત્યાં છેલ્લા 3 વર્ષમાં ઓછામાં ઓછું 1 વર્ષ ફૂલ ટાઈમ મેનેજર, એક્ઝિક્યુટિવ કે ખાસ જાણકારીવાળી વ્યક્તિ તરીકે કામ કર્યું છે, અને બધા પુરાવો આપવા પડશે. એ વ્યક્તિને લગતી બધી વિગતો આપવી પડશે, એ કોણ છે, કેટલા વખતથી તમારા જોડે કામ કરે છે, કયા હોદ્દા ઉપર છે, કેટલો પગાર મળે છે, એ કેટલું એનું રિમ્યુનરેશન છે, આ બધું જણાવવું પડશે. અને અમેરિકામાં શું કામ એને મોકલો છો, એ ત્યાં શું કામ કરશે, આ બધું જણાવવાનું રહે છે. અમેરિકન કંપની વિશે પણ તમારે બધી જાણકારી આપવી પડશે. પિટિશન દાખલ કરો, એની ફાઇલિંગ ફી ભરો, એને એપ્રૂવ થતાં સામાન્ય રીતે 6-12 મહિના લાગે છે, પણ જો તમારે ઝડપથી કરવું હોય તો પ્રીમિયમ પ્રોસેસિંગ ફી આપો તો 15 દિવસની અંદર એ પિટિશન ઉપર જવાબ મેળવી શકો છો. પણ એ જવાબ મોટા ભાગે રિક્વેસ્ટ ફોર ફર્ધર એવિડન્સ હોય છે. આ રિક્વેસ્ટ કરવામાં આવે અને બીજી વધારાની જે માહિતી માગી હોય એ તમે આપો, પછી પિટિશન પ્રોસેસ થાય અને એપ્રૂવ થાય. પ્રીમિયમ પ્રોસેસિંગ દ્વારા કરવી હોય તો લગભગ 3-4 મહિનાની અંદર એ પ્રોસેસ થઈને એપ્રૂવ થઈ જાય છે. પછી જેના લાભ માટે એ પિટિશન દાખલ કરવામાં આવ્યું હોય એ વ્યક્તિએ ઇન્ડિયામાં આવેલી કોન્સ્યુલેટમાં જઈને ઇન્ટરવ્યૂ આપવાનો, પુરવાર કરવાનો કે એ મેનેજર તરીકે કે એક્ઝિક્યુટિવ તરીકે કે ખાસ જાણકારીવાળી વ્યક્તિ તરીકે ઇન્ડિયન કંપનીમાં 1 વર્ષથી કામ કરી રહ્યો છે, કંપનીએ એને અમેરિકા મોકલવાનો વિચાર કર્યો છે, આ લોકોનો બિઝનેસ પ્લાન છે, એની આ આવડત છે, આ લાયકાત છે, અને ત્યાં જઈને કામ કરશે, એ એપ્રૂવ થાય એટલે પછી એ વ્યક્તિ ત્યાં અમેરિકા જઈ અને બિઝનેસ કરી શકે છે. પોતાની સાથે એની પત્ની યા પતિ અને 21 વર્ષથી નીચેના અનમેરિડ સંતાનોને પણ L2 વિઝા ઉપર પોતાના ડિપેન્ડન્ટ તરીકે અમેરિકા લઈ જઈ શકે છે. તો દર્શક મિત્રો, તમારામાંના જે લોકો વેપારી હોય, જે લોકો અમેરિકામાં જઈને બિઝનેસ કરવાની ઈચ્છા ધરાવતા હોય, પોતે જાતે ત્યાં જવા ઈચ્છતા હોય, કે પછી તમારા મેનેજરો, એક્ઝિક્યુટિવો કે ખાસ જાણકારીવાળી વ્યક્તિઓને ત્યાં મોકલવા ઈચ્છતા હોય, તો પછી તમારે L1 પિટિશન આ પ્રમાણે દાખલ કરવું જોઈએ. અને આને લગતી જો વધુ જાણકારી જોઈતી હોય તો ટેન્શન નહીં લેતા મેં હું ના, અને મારો મોબાઈલ નંબર છે 9820419469, અને મારો ઈમેલ છે sudhirshah1940@gmail.com sudhirshah1940@gmail.com. તો દર્શક મિત્રો,
અને ખાસ કરીને સુરતના ડાયમંડ મર્ચન્ટો, કાપડના વેપારીઓ, તમારો બિઝનેસ જો તમારે અમેરિકામાં વધારવો હોય તો આ આંતર કંપની ટ્રાન્સફર એલ1 વિઝા બહુ જ સારો, સરળ અને અસરકારક ઉપાય છે અને તમને એલ1 વિઝા 6-1 મહિનાની અંદર આરામથી મળી શકશે. આને લગતી તમારે કઈ જાણકારી જોઈતી હોય, કમ ટુ મી.